બહુમાળીમાં આગ, સવાલોમાં સુરક્ષા વિશે. અમદાવાદના બોપલ ઇસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગેલી આગના મામલે દુર્ઘટનામાં એકનું મોત થઈ ગયું છે. 23 સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. દુર્ઘટના મામલે બોપલ પીઆઈ બીટી ગોહિલનું નિવેદન સામે આવ્યું. બોપલ પોલીસે ઘટના સ્થળે પહોંચી 48 લોકોનું રેસ્ક્યુ કર્યું. લોકોને એમ બ્લોકમાંથી એન બ્લોકમાં લઈ જઈને રેસ્ક્યુ કરાયા હતા. પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગમાં ફાયર એનઓસી સેફટીના સાધનો હોવાનો ખુલાસો થયો. એફએસએલ અને યુજીબીસીએલ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. 38 લોકોનું રેસ્ક્યુ કરાયું. જે વિગતો મળી રહી છે તે પ્રમાણે લોકોને એમ બ્લોકમાંથી એન બ્લોકમાં લઈ જઈને રેસ્ક્યુ કરાયા. આશરે રાતના 11-2 વાગે બોપલ પોલીસને જાણ કરવામાં આવી હતી. બોપલ પોલીસની ટીમ ફક્ત 10 મિનિટમાં અહીંયા જગ્યા પર પહોંચી ફાયર બ્રિગેડની ટીમને પહોંચાડી અને ફાયર બ્રિગેડની ટીમે ટૂંકમાં આગ પર કાબૂ લેવા માટે તમામ પ્રયત્નો કરેલ. પોલીસના 25 જેટલા બોપલ પોલીસના જવાનોએ 37 જેટલા લોકોનું સ્મોકમાંથી જે રેસ્ક્યુ કરવામાં આવી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવેલ. એ સિવાયના જે તમામ લોકો હતા એમને બાજુના એન બિલ્ડિંગમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા હતા. અને આ દરમિયાન જે લોકોને સારવારની સ્મોકના લીધે જે સારવારની જરૂર હતી એને બાજુની સરસ્વતી હોસ્પિટલમાં એ લોકોને ખસેડવામાં આવ્યા. કહેવું છે કે લોકોને રેસ્ક્યુ કરાયા બાદ પોલીસ હેડક્વાર્ટરમાં અનેક લોકોના રહેવાની વ્યવસ્થા કરાઈ હતી. તો આગ પર કાબૂ મેળવાયા બાદ લોકોનો કિંમતી સામાન ફ્લેટમાંથી લાવવામાં પણ પોલીસે મદદ કરી. ઇસ્કોન પ્લેટિનમના એન બ્લોકના કારણે અનેક લોકોનો આબાદ બચાવ થયો. એમ અને એન બ્લોક એકબીજા સાથે જોડાયેલા હોવાથી આવન જવાની વ્યવસ્થા થઈ. એમ બ્લોકના 22માં માળેથી એન બ્લોકમાં જવાની વ્યવસ્થા થઈ. એમ બ્લોકના 8માં માળે આગ લાગતા 9-12 માળ સુધીના રહીશો ઉપર ગયા. એન બ્લોકમાં જઈ એમ બ્લોકના રહીશો સલામત રીતે નીચે ઉતરી ગયા. એમ બ્લોકના 60થી વધુ લોકોની અન્ય સ્થળે રહેવાની વ્યવસ્થા કરાઈ. રહીશો માટે ક્લબ હાઉસ, બેન્ક્વેટ હોલ, યોગા રૂમમાં રહેવાની વ્યવસ્થા કરાઈ.